ધર્મ ઘટે પછી ધન ઘટે ધન ઘટે મન ઘટી જાય મન ઘટે પછી માયા ઘટે બધું ઘટત ઘટત ઘટી જાય પણ ધર્મ વધે પછી ધન વધે ને ધન વધે મન વધી જાય અને મન વધે પછી મોટપ વધે બધું વધત વધત વધી જાય મેષ રાશિના જાતકોનું કંઈક આવું છે આજે અક્ષર જેના અલય છે તો મેષ રાશિવાળા જાતકોને આજે પ્રસન્નતાનો અનુભવ થશે પણ કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે ટાઈમ પાસ કરવામાં પ્રસન્નતા નહીં અનુભવ જેટલું કામ સારું કરશો એટલી તમારી પ્રસન્નતાનો અનુભવ થશે તમારું કામ આગળ વધશે ધંધાકીય ક્ષેત્રની જો વિકાસ વાત કરવામાં આવે તો આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે બની રહી છે ઉછીના પાછીના કોઈને આપેલા હોય ધંધાની અંદર રોકાણ કરેલું હોય તો થોડું ઘણું ધન પાછું આવી શકે ધનલાભની શક્યતાઓ દેખાઈ રહી છે આજે જમીન હોય કે ખેતીને લગતા કામકાજ હોય એવું કામ કરવાવાળા વ્યક્તિઓને ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજે દેખાય છે નોકરીયાત વર્ગને કોઈ સારો અધિકાર મળે કોઈ પ્રમોશનની શક્યતા દેખાય આવી પણ સંભાવનાઓ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોને દેખાઈ રહી છે વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર જેના બવઉ છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો ધ્યેય પ્રાપ્તિ માટે સફળતા મળે પણ એના માટે તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ સરકારી કામકાજ જો કરી રહ્યા છો સરકારી કામકાજની અંદર સારી અનુકૂળતા રહેશે આજના દિવસ માટે ભૌતિક સુખ સુવિધાઓમાં એક સારી વૃદ્ધિના યોગ બની રહ્યા છે વ્યવસાયની અંદર પણ ઉત્તમ ધનલાભના યોગ ચંદ્રબળના આધારે આજે બની રહ્યા છે વૃષભ રાશિના જાતકોને હવે મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે થોડીક માનસિક અશાંતિનો આજના દિવસ માટે અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે થોડુંક માનસિક શાંતિ થોડી ઓછી મળશે બીજું કામકાજની અંદર કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે આવી પણ સંભાવનાઓ દેખાય છે ધનની બાબતમાં થોડી પરેશાની રહેશે આજના દિવસ માટે મતલબ ખર્ચની અંદર થોડુંક ધ્યાન રાખવું પડશે વ્યવસાયની અંદર મધ્યમ ફળ આજના દિવસ માટે દેખાઈ રહ્યું છે તો ધંધાકીય ક્ષેત્રમાં થોડું વધારે ધ્યાન રાખી વ્યવસ્થિત કામ કરવા માટે પ્રયત્ન કરજો સારી સફળતા તમને પ્રાપ્ત થશે જય ગણેશ અક્ષર ડ અને હ વાળા જાતકો કર્કરાશિના જાતકો છે સ્વામી ચંદ્રમાં છે મિત્રો જે પારિવારિક ક્લેશનો સામનો કરવો પડે તેવા યોગ કર્કરાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે સામાન્ય માનસિક તણાવ પણ કર્કરાશિના જાતકોને કદાચ આજના દિવસ માટે દેખાશે પાચન સંબંધી તકલીફ રહેવાની સંભાવનાઓ આજે દેખાય છે ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડીક તકલીફની સંભાવનાઓ પણ આજના દિવસ માટે છે આજનો દિવસ થોડો સાચવીને કામકાજ કરજો નજીકમાં કોઈ મહાદેવજીનું મંદિર હોય તો ત્યાં સુગંધી જળ આજે મહાદેવજીને અભિષેક તરીકે અર્પણ કરજો અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરજો મનની સમસ્યાઓનું સમાધાન ભગવાન ભોળાનાથના ચરણમાં આજે પ્રાપ્ત થશે વાત સિંહ રાશિને કરીએ તો મ અને ટો અક્ષરવાળા જાતકોએ સિંહ રાશિના જાતકો છે આજે પારિવારિક સંબંધોની અંદર સારા લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે સુખ સાધનોમાં તો વૃદ્ધિ થાય તેવા યોગ પણ બની રહ્યા છે આર્થિક સુખ સારું મળે મતલબ આર્થિક સુખાકારી સારી દેખાઈ રહી છે કામકાજની અંદર જે કામકાજ કરી રહ્યા છે કામકાજમાં સારા પ્રગતિના યોગ પણ આજે દેખાઈ રહ્યા છે સિંહ રાશિના જાતકોને કન્યા રાશિની વાત કરીએ પોઠ નિર્ણ અક્ષરવાળા જાતકો કન્યા રાશિના જાતકો છે વિકાસના કામકાજમાં સારી સફળતાના યોગ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે વિરોધ પક્ષથી આજે વિજય મેળવશો કારણ કે ન્યાય તમારા પક્ષે હોવાના કારણે સારી સફળતા મળવાની છે ધંધાકીય ક્ષેત્રમાં પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે જય ગણેશ હવે વાત કરીએ તુલા રાશિની ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજે જે કંઈ પ્રયત્નો કરશો એ પ્રયત્ન દરેક વખતે સફળ થાય એવું જરૂરી નથી હોતું પણ ફળદાયી તો બનવાના છે ભલે થોડા ઓછા બનશે પણ તમને પરિણામ મળશે સાથી મિત્રોનો સહકાર પણ આજના દિવસ માટે કદાચ થોડો ઓછો મળે સંપત્તિની બાબતમાં જે સુખ જોવું મળવું જોઈએ એ સુખ ઓછું જણાય લેવડ દેવડમાં થોડી મુશ્કેલી રહે થોડુંક સાસવીને કામકાજ કરવાનું રહેશે આજના દિવસ માટે પણ સાકર ખાંડ અથવા તો તમે ચોખા લઈ લો દૂધ લઈ લો સફેદ વસ્તુનું દાન કરવા આજના દિવસ મળે કદાચ દાન કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને ય અક્ષરવાળા જાતકો જાતકોએ વૃશ્ચિક રાશિના જાતકો છે મિત્રો અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે એના માટે થોડું ધ્યાન રાખવું પડશે બીજું ખર્ચાઓ ઉપર થોડો કાબુ રાખવો પણ તમારા માટે આજે જરૂરી બનશે કામકાજમાં સફળતા મળે પણ થોડી ઓછી મળે પણ ઓછી સફળતામાં પણ સંતોષ તો માનવો જ રહ્યો મહેનત વધે અને ફળ ઓછું મળે આવી સંભાવનાઓ દેખાય આજના દિવસ મળે તો થોડું સાચવીને કામકાજ કરી લેજો તો આ પ્રમાણે છે વૃશ્ચિક રાશિના જાતકોને ધન રાશિની વાત કરીએ નવમી રાશિ એ રાશિ છે કોઈ પણ કાર્ય રચનાત્મક કાર્યોમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે રોજગારી માટેના પ્રયત્નોમાં ચોક્કસ એક સારી સફળતા મળશે આર્થિક બાબતોમાં વિકાસ થાય એવી શક્યતાઓ પણ દેખાય છે સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય એવા યોગ ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જ અક્ષરવાળા એ મકર રાશિના જાતકો છે મિત્રો ખોટા ખર્ચાઓ પરેશાનીમાં વધારો કરી શકે છે આજના દિવસ માટે કોઈ પણ કામકાજ કરવાનું હોય તો વધારે ભળવું નહીં યોગ્ય અંતરથી કામ કરો ને તો વધારે સારો લાભ થાય નોકરીમાં પણ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ધંધાકીય બાબતોની અંદર ફળ થોડુંક મધ્યમ દેખાય એવા પણ યોગ દેખાઈ રહ્યા છે કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને ધંધાકીય ક્ષેત્રમાં એક સારી સફળતાના યોગ બની રહ્યા છે પદોન્નતિ માટે કોઈ નવી સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ છે પરિવારનો પ્રેમ પણ મેળવી શકાશે આજના દિવસ માટે તમારા મનની મૂંઝવણો હશે તો કદાચ આજના દિવસ માટે દૂર થાય તેવા યોગ બની રહ્યા છે મીન રાશિ દ ચ જ અને થ મિત્રો કામકાજમાં થોડી સાવચેતીથી કામકાજ કરવું પડશે અચાનક ખર્ચથી પરેશાનીમાં વધારો થાય તેવી શક્યતાઓ દેખાય છે સ્વજનો દ્વારા પણ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે નોકરિયાત વર્ગ માટે સમય સારો છે તો થોડું સાચવીને કામકાજ કરજો આમાં એક રાશિના જાતકોને આવ્યું કે અંતરથી કામ કરું યોગ્ય અંતરથી કામ કરું બહુ સારી વાત છે આમ ભગવાનના મંદિરમાં આપણે જઈએ ત્યારે ભગવાનના દર્શન કરતી વખતે યોગ્ય અંતરથી દર્શન કરવા જોઈએ દરેક વ્યક્તિને પોતાનું એક વાઇબ્રેશન હોય છે હવે એમાં પોઝિટિવ વાઇબ્રેશન પોઝિટિવ વાઇબ્રેશનની સાથે ભળે તો પોઝિટિવ થાય પણ પોઝિટિવ વાયરસની સાથે જો નેગેટિવ ભળી જાય તો નુકસાન થાય તમે કોઈપણ જગ્યાએ તમે ઓફિસમાં જાજો કોઈપણ જગ્યાએ કામ કરવા માટે બેઠા હોય તો ટેબલ રાખીએ છીએ એ ટેબલની જે જે લેન્થ છે એ ઓછામાં ઓછી લગભગ અઢીથી ત્રણ ફૂટની જોવા મળે છે જેના કારણે સામેની વ્યક્તિની પોતાની અલગ ઓરા હોય છે એ ઓરા તમારા ઓરા તમે જો પતિ પત્નીના વિચારો ભલે ઝઘડે ગમે એટલા પણ પછી એક ના એક હોય શું કામ કે એની બેની ઓરા એક હોય છે એ પ્રમાણે અહીંયા આ ઓરા જોવાની હોય છે તો એટલા માટે હંમેશા યોગ્ય અંતરથી ભગવાનની પાસે દર્શન કરતા હોઈએ ત્યારે પણ ભગવાનની પ્રભાને પોતાના હૃદય ઉપર રાખવા માટે એક યોગ્ય અંતરથી દર્શન કરવાના હોય છે પૂજારીને આમાં કદાચ સાવ નજીક હોય અને એક નાસ્તિક છે દૂર હોય બેમાંથી એકેમાં ભગવાન પણ જે વચમાં ભરો ભગવાનની પૂજા કરે સારી સફળતાની પ્રાપ્ત થાય છે કોઈ પણ વ્યક્તિની સાથે તમારે જ્યારે વાત કરવાની હોય નોકરી કરવાની હોય વ્યવહાર કરવાનો હોય કોઈ પણ જાતના સમયે મિટિંગ કરવાની હોય કોઈ સારું કામકાજ કરવાનું હોય તમારી ઓરા એની ઓરા સાથે મેચ થતી હોય તો જ નજીકમાં પડખે ખુરશી નાખીને બેજો બાકી સામે બેજો વધારે સારી સફળતા મળે તમારે તમારા કાર્યને સફળ બનાવવું હોય તો સામેની વ્યક્તિ જ્યાં બેઠી ત્યાં તમે ઉત્તર તરફ બેસજો ઉત્તર તરફ મોઢું રાખીને બેજો તમારું કાર્ય સફળ થશે પણ બીજી પાછી દિશા એ પૂર્વ દિશા પણ છે ઉત્તર દિશા પૂર્વ દિશા તમે દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને બેહો ને એ તમારા વિચારો બધા ખોવાઈ જાય પછી આપણને એમ થાય આના કરતાં આમ કર્યું તો હારું શું કામ કે કે દક્ષિણ દિશામાં આપણને બોલવા ના દે દિશા બંધ થઈ જાય તો આ બધી નાની નાની વાતો છે કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરતી હોય ત્યારે ટેબલ વચ્ચેનું અંતર આજે ત્રણ ફૂટનું રાખીએ અઢી ફૂટનું રાખીએ ને એની પાછળનું કારણ પણ આપણને આ દેખાય છે